નમસ્કાર, હું છું સંજય રાવલ. ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. અમદાવાદના વ્યક્તિએ આર્થિક સંક્રમણથી કેડીલા ઓવરબ્રિજ ઉપરથી મોતની છલંગ લગાવી. પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં કેસદમાં ચાલતા ગામના ચોરે આપની ચર્ચાના પ્રોગ્રામમાં જનતાનો સારો પ્રતિસાદ. જર્મની ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત પ્રતિનિધિ મંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળાના લપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાતા ચકચાર. દાહોદ જૈન સમાજે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળના સાંસદ મહુવા મૈત્રી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર મુલુદ ટોલ નાકા નખી ચોકી પાસે 36 જેટલા પશુઓ ભરેલ એક કન્ટેનર ઝડપાયું. ICAR અને અટારી પુના દ્વારા તેમજ રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિર કાર્યક્રમનું સંયુક્ત રીતે સંબોધન કરતા માનનીય રાજ્યપાલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામની સીમમાં મજરાથી તાજપુર કુવી તરફ જતા સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ઉપર જઈ રહેલા તાજપુર કુવીના આધેડને ઈજાઓ પહોંચતા 108 મારફતે ગાંધીનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સેમસંગનો અત્યાર સુધીનો સૌથી પાવરફુલ ગેલેક્સી S22 અલ્ટ્રા લોન્ચ. અમદાવાદમાં કુલ 25 જગ્યાઓ પર IT વિભાગના દરોડા, તપાસનો ધમધમાટ શરૂ. કોરોના કાળમાં કામ કરવાનો ફાયદો, કંપનીએ કર્મચારીઓને 1 કરોડનો ખર્ચ કરી ફરવા મોકલ્યા. જે કેસ પોલીસે 10 મહિનામાં ના ઉકેલી શકી તેને યુટ્યુબરે સોલ્વ કરી નાખ્યો. ગંગુબાઈ કાઠિયાવાડીનું ઢોલીલા સોંગ રિલીઝ. ખેલાડી પર કેપ્ટન રોહિત શર્મા બોલ્યો, મેં ભારતમાં આવો સ્પ્રે નથી જોયો. પગ લપસ્યો અને પહાડ વચ્ચે ફસાયો યુવક, 48 કલાક બાદ રેસ્ક્યુ કરી બચાવી લેવાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.